મોરના ઈંડા ચિતરવા નહીં પડે તે રીતે જ શિક્ષણ નગરી તરીકે ઓળખાતું હિંમતનગર તાલુકાનું હળિયોળ ગામ ગામમાં 750 કરતા વધુ શિક્ષકો રાજ્યના અલગ અલગ તાલુકાઓમાં બાળકોને શિક્ષણ પીરસી રહ્યા છે. તો 250 રિટાયર્ડ શિક્ષકોએ હજારો બાળકોના ભાવિનું ઘડતર કર્યું છે. રાજ્યમાં શિક્ષકોની જ્યારે જ્યારે પણ વાત આવતી હોય ત્યારે હળિયોળ ગામને ચોક્કસપણે યાદ કરવામાં આવતું હોય છે, કેમ કે હળિયોળ ગામે શિક્ષણની નગરી તરીકે ઓળખવામાં આવે છે. હળિયોળ ગામે 1800ના દાયકાથી લઈ અત્યાર સુધી સૌથી વધુ શિક્ષકો રાજ્યના બાળકોના ભાવિ માટે આપ્યા છે. ગામમાં હાલ પણ 750 કરતાં વધુ શિક્ષકો રાજ્યની અલગ અલગ શાળાઓમાં પોતાની ફરજ અદા કરી રહ્યા છે. એટલું જ નહીં, પરંતુ ગામમાં 250 જેટલા રિટાયર્ડ શિક્ષકો પણ હાલ શિક્ષણ કાર્ય માટે કાર્યરત છે. જ્યારે જ્યારે પણ શિક્ષણને લગતી જરૂરિયાત જણાય ત્યારે આ તમામ રિટાયર્ડ શિક્ષકો આજે પણ સેવા આપતા આવ્યા છે. અત્યાર સુધી રાજ્યમાં સૌથી વધુ શિક્ષકો ધરાવતા આ ગામની મુલાકાત લેતા સામે આવ્યું કે સૌથી વધુ શિક્ષકો મરવા પાછળનું કારણ કન્યા કેળવણી હતું. અત્રેની કોકનોલ કંપા પ્રાથમિક શાળામાં હું મારી ફરજ બજાવું છું. હળિયોળ ગામ વિશે મારે કહેવું હોય તો એટલું જ કહીશ, શિક્ષકોનું ગામ. હવે તમને એવું થાય કે ભાઈ શિક્ષકોનું ગામ એટલે શું? તો મારા ગામમાં લગભગ દરેક કુટુંબમાં, એક કુટુંબમાં લગભગ 6-7 શિક્ષકો પણ હોઈ શકે, 3-4 પણ હોઈ શકે, ફરજિયાત 2 તો હોઈ જ શકે. એટલે હું કહું છું મારા ગામને શિક્ષકોનું ગામ. અને હું હળિયોળનો છું એટલે મને ગૌરવ છે. મારે પણ એન્જિનિયર ડૉક્ટર બનવાની મહેચ્છા હતી, પણ અંતે મારા દાદાએ મને શિક્ષક બનાવ્યો. પણ આજે મને ગર્વ છે શિક્ષક થવાનો. આવતીકાલની પેઢીને ઉજાગર કરવાની એક તક મળી છે. મારા ગામમાં વિશેષતા કહું તો, જો આજે સંબંધ કરવો હોય તો શિક્ષક હોય તો એનો સંબંધ ફટાક થઈ જાય. કોઈ એન્જિનિયર કે વકીલ હોય કે ડૉક્ટર હોય તો એનો સંબંધ થતાં વાર લાગે છે. મારા ગામમાં જે દીકરીઓ છે એ પણ સુશિક્ષિત છે, એ પણ લગભગ શિક્ષિકાઓ છે, અને એમને જો સંબંધ કરવો હોય તો એ પણ સામે શિક્ષક શોધે છે. એટલે મારા ગામ, મારું ગામ છે એ કેળવણીનું એક ઉત્તમ ધામ પણ છે. અને એનું કારણ પાછું અમારા બાજુમાં જે અનેરા સંસ્થા છે વિશ્વમંગલમ અનેરા, એના સ્વ ગોવિંદભાઈ રાવલ, કે એમને અમારા ગામનો કેળવણીનો પાયો પણ ચીંજ્યો છે. કન્યા કેળવણીની વાત કરું તો સુમતીબેન રાવલ, તો એમને પણ ધૂણી દેખાવી છે, અને આજે મારું ગામ શિક્ષકોના ગામ તરીકે ઉભરી આવ્યું છે. ગુજરાતના દરેક ખૂણે ગણો, દરેક તાલુકે ગણો, દરેક શાળાએ ગણો તો અમારા શિક્ષકો ત્યાં કામ કરે છે. ગામમાં વિશ્વમંગલમ અનેરા સંસ્થાની સ્થાપના થયા બાદ પીટીસી કોલેજ મંજૂર થઈ હતી, જેમાં સૌથી વધુ મહિલાઓ પીટીસી કોલેજમાં જોડાઈ હતી, જેને લઈને કન્યા કેળવણી હતી, શિક્ષક તરીકેની નોકરી મેળવી હતી, અને બાદમાં પુરુષોએ પણ શિક્ષક બનવાનું મન બનાવ્યું હતું, કેમ કે સામાજિક કારણોસર આ ગામમાં શિક્ષક યુવકને શિક્ષક કન્યા મળતી હતી, જેને લઈને આજે આ ગામોમાં 750 જેટલા શિક્ષક અને 250 કરતાં વધુ રિટાયર્ડ શિક્ષકો જોવા મળી રહ્યા છે. 1875ના વર્ષમાં હળિયોળ ગામમાં પ્રાથમિક શાળાની શરૂઆત થઈ હતી અને ત્યાંથી શિક્ષણ મેળવી શિક્ષક બનેલા શિક્ષકો આજે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં અને તાલુકાઓમાં બાળકોના ઘડતર કરી રહ્યા છે. જીરાવલ જેડેસ્ટી, સાબરકાંઠા. જે પ્રકારે હળિયોળ ગામ એક શિક્ષકને શિક્ષક નગરી તરીકે ઓળખવામાં આવે, શું વિશેષતાઓ, શું ભૌતિક? અમારા ગામના વડવાઓ વખતે આ અમારા હળિયોળની શાળાની સ્થાપના 1875માં થયેલી. એ વખત પણ સ્ટેટ ચાલતું હતું, સ્ટેટે એમ પૂછ્યું કે તમારા શાળા જોઈએ છે ચબૂતરે, તો આ ગામે શાળા માગી. એટલે એ વખત વડાઓના મગજમાં એમ હતું કે શિક્ષણ હશે તો જ આપણું સુધારણ, પરિવર્તન, વિકાસ થશે, અને જરૂર આજ દિન સુધી જ રહ્યું છે. આજે ઓછામાં ઓછા 700-800 પ્રાથમિક શિક્ષકો અમારા ગામના ગુજરાતના ખૂણે ખૂણા ફેલાયેલા, કોઈ પણ જિલ્લામાં જાઓ, કોઈ પણ તાલુકામાં જાઓ, શિક્ષક મરજ 200-250 તો નિવૃત્ત શિક્ષકો પણ છે. એટલે અમારી પેઢી આખી શિક્ષણમાં છે. હા, દિવસે દિવસે હવે જ્યારે શિક્ષણની નોકરીની તકો ઘટતી જાય છે એટલે બીજા ફિલ્ડમાં પણ જવા મળ્યા છે, પણ આફ્ટર ઓલ તો શિક્ષક એ બેઝિક
વસ્તુ છે અને એના કારણે જ પરિવર્તન આવી શકે છે. અને આપણી પેઢીનું જવાબદારી શિક્ષકો માટે શિક્ષકોના માથે છે, એટલે શિક્ષકોની પણ એટલી જ જવાબદારી છે કે ભાઈ આ બાળકોના વાલીઓ આપણે જ્યારે વિશ્વાસથી બાળક આપણી પાસે મૂકે છે તો આપણી પેઢીનું ઘડતર પણ આપણે કરવું જોઈએ. અને શિક્ષકોમાં નિયમિતતા, પ્રામાણિકતા, નીતિમત્તા આ હોય તો જ બાળકોમાં આવવાની છે. પણ એક વાત ગૌરવની છે, કોઈ પણ નાનું બાળક જુઓ, કોઈ પણ સમાજનું જુઓ, આજે આપણા જે પેઢી હતી ના કરતો વધારે પ્રામાણિક થતી જાય છે, સત્ય બોલતી થાય છે, એનું વર્તન પણ સારું છે, અને એ એક પરિવર્તન છે.